હવે આપણે પહેલો ટોપિક ચેન્જ ધ જેન્ડર. તો સૌપ્રથમ આપણને ચેન્જ ધ જેન્ડર માં કઈ કઈ જેન્ડરો એકબીજાની ઓપોઝિટ છે જાણવું. અહીંયા આપણે જોઈએ તો મેલ એટલે પુરુષ જાતિ, ફિમેલ એટલે સ્ત્રી જાતિ, ફાધર મધર, બ્રધર સિસ્ટર, અંકલ આંટ, હસબન્ડ વાઇફ, નેવ્યુ નિસ, કિંગ ક્વીન, જેન્ટલમેન લેડી, સર મેડમ, ટાઈગર ટાઈગ્રેસ, લાયન લાયનેસ, એક્ટર એક્ટ્રેસીસ, હીરો હિરોઈન, હોર્સ મેન, ડોગ બીચ, ઓથર ઓથોરેસ, વેઇટર વેઇટ. આ એવા છે કે જે કોમન આપણી એક્ઝામમાં વારંવાર પૂછો. ફરીથી એક વર્ષ માંથી ઓપોઝિટ જેન્ડર કઈ કઈ છે? ફાધર પિતા, મધર માતા માતા પિતા, બ્રધર ભાઈ, સિસ્ટર બહેન, અંકલ કાકા, આંટી કાકી, હસબન્ડ પતિ, વાઇફ પત્ની, નેવ્યુ ભત્રીજો, નિસ ભત્રીજ, કિંગ રાજા, ક્વીન રાણી, જેન્ટલમેન. આ પુરુષ માટે એક માર્ગદર્શક શબ્દ છે જેન્ટલમેન, લેડી, સર મેડમ. હવે પ્રાણીઓ, ટાઈગર ટાઈગ્રેસ, લાયન લાયોનેસ, એક્ટર એક્ટ્રેસીસ, હીરો હિરોઈન, હોર્સ મેન, ડોગ બીચ, ઓથર ઓથરેસ અને વેઇટર વેઇટર્સ. આ એવા છે કે જનરલ મોટે ભાગે પરીક્ષામાં એકબીજાની ઓપોઝિટ જેન્ડરમાં પૂછાય છે. સાથે સાથે આપણે સરનામા પણ ચેન્જ કરવું પડે. હવે આપણને પુરુષ અને સ્ત્રી સર્વનામો આવવા જોઈએ. જેમ કે પુરુષ માટે છે હી, બીજું સર્વનામ છે હી હિમ, અને હિમસેલ્ફ. સ્ત્રી માટે છે સી, હર હર, અને હરસેલ્ફ. આ આપણને સમજ હોવી જોઈએ. આ એના સર્વનામ છે કે હી હિઝ હિમ હિમસેલ્ફ, સી હર હર હરસેલ્ફ. આ જેન્ડર ચેન્જનો પરીક્ષામાં કેવી રીતે ઉપયોગ કરવો? હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ છીએ. આપણને બધાને ખબર પડી જાય અને આગળ પણ આપણે નવમા ધોરણમાં લખાયેલું છે છે. જેન્ડર ચેન્જ કયા કયા અગત્યના છે અહીંયા આપણું લિસ્ટ તમને બતાવું છું.
માળું છે ચેન્જ ધ ડેમ તો પેલો આપણે પ્રશ્ન બે થી ત્રણ વાર વાંચો જોઈએ ધેર લીડ એ કિંગ હી વોઝ વેરી વાઇઝ મેન હી હેડ એ સન હુ વોઝ વેરી નોટ હવે આપણે જેલો ચેન્જ કરવાની છે એનો મતલબ કે સ્ત્રી અહીંયા જોઈએ તો સનાતન પેરેગ્રાફ છે તો કિંગ આપણે કિંગ ની ઓપોઝિટ જેન્ડર મૂકવાની છે ક્વીન તો શું ફેરફાર થાય ધ્યાન આપજો પેલું વાક્ય બનશે ધે લીડ એ હવે કિંગ પુરુષ જાતિ છે હવે જાતિ બદલવાની છે તો કિંગ ની ઓપોઝિટ થાય ક્વીન યુ કી યુ ડબલ એ ક્વીન આ પેલું વાક્ય છે હવે છે લીડ ક્વીન અહીંયા ધે લીડ કિંગ કિંગ માટે હી વપરાયું છે તો હવે ક્વીન છે સ્ત્રી જાતિ છે માટે સી She was very wise woman. બરોબર સમજો અહીંયા શું છે કિંગ માટે શું વપરાયું છે અહીંયા શું આપણે યુઝ કર્યું છે ક્વીન માટે શું વપરાયું છે અહીંયા હી છે માટે આપ્યું મેન અહીંયા સી છે માટે આપ્યું વુમન ચેન્જ થાય છે જેમ એના પછીનું વાક્ય છે હી છે ત્યાં શું મૂકવામાં આવે સી સી હેડ એ સનનું ઓપોઝિટ લખવાનું છે ડોટ સ્પેલિંગ બરોબર યાદ રાખવાનું બી એ યુ જી એચ આ સન ડોટ વુ વોઝ વેરી નોટ એકદમ સિમ્પલ અને પરીક્ષા માટે બહુ જ અગત્યના બે માર્ક્સ આવી શકે એવો ટોપિક છે આજે સારો પુરુષથી આવ્યું છે સમાજ નિર્માણ કર્યું સ્ત્રી અહીંયા જોઈએ છે તો કિંગ કિંગ માટે કયા સર્વનામો ઉપયોગ છે હવે આપણે સમાજ નિર્માણ કર્યું ક્વીન શું થાય છે સી સી એટલે પુરુષ જાતિમાંથી સ્ત્રી જાતિમાં ફેરફાર કર્યો છે એવો એક પેરેગ્રાફ છે બીજો એક પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ આપણે વાંચીએ રાહુલ ઇઝ વેરી ક્લેવર બોય હી હેઝ એ ડોગ હિઝ ફાધર ઇઝ એ પોએટ હિઝ સિસ્ટર ઇઝ એ હીરો હવે આપણને ખ્યાલ આવે છે કે અહીંયા આપણને પરીક્ષામાં આવી જતું છે સ્ટાર્ટ લાઈન ધીસ આ રીતે ફેરફાર કરો તો રાહુલ શું થયું એ તરત જ આપણને ખ્યાલ આવવું જોઈએ કે જાતિ બદલવાની છે ઇઝ ઇઝ
वेरी वेरी क्लेवर क्लेवर हमें बॉय छे એનું શું થયું ગો જાતિ બદલાઈ હવે બીજું વાક્ય કે આપણે ખબર હોય કે રાહુલ ઇઝ અ વેરી ક્લેવર બોય નેહા ઇઝ વેરી ક્લેવર ગર્લ બીજું વાક્ય હવે રાહુલ માટે હી વપરાયું તો નેહા માટે શું વપરવું પડે સી સી હેઝ એ વેરી ડોગન આપણને જાતિ ચેન્જ આવવું જોઈએ એનું થશે પીચ શું થશે એનું pitch she has a pitch ત્રીજો હવે he માટે સર્વનામ છે he is she માટે સર્વનામ આવે her her father નું જાતિ પરિવર્તન કરીએ તો થાય mother her mother is a poet થાય poetess poet નું થશે poetess એમાં poet નું જે સ્પેલિંગ છે પાછળ e double s લગાવો કવિ અને કવયત્રી ફરીથી હી આપ્યું છે તો થશે હર સિસ્ટર આપ્યું છે એ જગ્યાએ થશે બ્રધર ઈ એ હિરોઈન છે એ જગ્યાએ થશે ફરીથી એક વાર જોઈ લઈએ રાહુલથી પેરેગ્રાફ આપ્યું છે છોકરાથી પેરેગ્રાફ આપ્યું છે આપણે જાતિ બદલવાની છે આપણે પરીક્ષામાં પૂછાયું છે કે રાહુલની જગ્યાએ નિહાન એ મૂકીએ છીએ રાહુલ ઇઝ વેરી ક્લેવર બોય નિહાન ઇઝ વેરી ક્લેવર ગર્લ ક્યાં દેખવાનું રાહુલ બોય અહીંયા શું દેખવાનું નિહાન ગર્લ બીજું વાર હવે રાહુલ માટે શું વપરાયું છે તો નિહાન માટે શું વપરાયું સી યા ઓલરેડી હી હેઝ અ ડોગ ડોગ નું પરિવર્તન કરવાનું જાતે તો સી હેઝ અ બીચ બીચ એટલે ડોગ કૂતરો બીચ કૂતરો હી ઇઝ ફાધર હર મધર છોકરી માટે સર્વનામ વપરાય છે હર ફાધર નું ઓપોઝિટ જેન્ડર છે મધર હર મધર ઇઝ પોયટ અહીંયા થશે પોયટીસ સ્ત્રી જન્મ હી સિસ્ટર તો હર બ્રધર ઇઝ એ હિરોઈન એની જગ્યાએ થશે જાતિ પરિવર્તન કરવામાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટ બહુ અગત્યનો પોઈન્ટ છે બે માઇન્ડ સરળતાથી આવી જાય વારંવાર જોઈએ અને વારંવાર એનો અભ્યાસ કરીએ તો આ બે માઇન્ડ સાંભળવા માટે બહુ સરળ છે ઓકે આટલું આપણને આજના દિવસમાં આવડશે.